भरूच शहेरमां बर्ड फ्लूनी दहેશત વચ્ચે તંત્રની શહેરમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી। ભરૂચના બામણિયા ઓવારે ગત રોજ 20 થી વધુ કાગડા મૃત્યુ પામતા પશુ ચિકિત્સક દ્વારા મૃત કાગડાઓના એકત્રિત કરી પરીક્ષણ માટે પુના મોકલી દેવામાં આવ્યા છે, જેના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે। ત્યારે પશુ ચિકિત્સકની ટીમ દ્વારા નદીના કાંઠાના વિસ્તાર તેમજ ચિકન શોપ અને મરઘા કેન્દ્રો પર સર્વેની કામગીરી હાથ ધરી સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે ગત રોજ 20 થી વધુ કાગડાઓના શંકાસ્પદ મોત થયા છે, જેનો રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે। ત્યારે અત્યાર સુધી ભરૂચ જિલ્લામાં એક પણ બર્ડ ફ્લૂનો કેસ નોંધાયો નથી। આજ રોજ અમે જે અલગ અલગ પોલ્ટ્રી ફાર્મ છે એનો બર્ડ ફ્લૂના સંદર્ભે એનો અમે સર્વે કરી રહ્યા છે, કેમ કે ગઈકાલે વેજલપુરના જે બામણિયા બગા વિસ્તાર છે ભરૂચ તાલુકાનો, તેમાં 20 કાગડાના જે મોત થયેલા હતા તે સંદર્ભે અમે આ પશુ જે ચિકન શોપ છે એનો અમે સર્વે કરી રહ્યા છીએ। પરંતુ આજનો જે સર્વે કરતાં માલુમ પડેલ છે કે જે બીજા જે પક્ષીઓ છે એમાં બર્ડ ફ્લૂના જે ચિહ્નો જોવા મળેલ નથી, અને જે પણ આ પોલ્ટ્રી ફાર્મના જે માલિક છે અને જે પણ આ ચિકન શોપ જે ચલાવે છે એમને વિનંતી કે એમના જો પશુ એમના જો જે પોલ્ટ્રી જે બર્ડ્સ જે રાખે છે અને જો એમાં કોઈ પશુ એમાં જો કોઈ મરણ જણાય તો અમને તરત જાણ કરે, અને અમારી અલગ અલગ ટીમો છે એ પણ ભરૂચ તાલુકામાં અલગ અલગ જે ચિકન શોપ છે અને જે પોલ્ટ્રી ફાર્મ છે ત્યાં સર્વે કરી રહી છે।